શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1884 ના અષાઢ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની 48 વર્ષની ઉંમર હતી મહારાજ ત્યારે. 86 માં તો ગયા. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા. મેં સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા છે, જેમ એક પ્રશ્ન પૂછીએ, જે ઇન્દ્રિયો ને મન એ બે ને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયો ને જીત્યાનું જુદું સાધન છે ને મન ને જીત્યાનું જુદું સાધન છે, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવદા ભક્તિ તેને કરીને મન જીતાય છે. હવે એટલે ઇન્દ્રિયો જીતી નાખ્યું, મન જીતાણું ન હોય ઇન્દ્રિયો ક્યારેક દગો દઈ દે. એટલે નિયમ જરૂરી છે, સ્ટાન્ડર્ડાઇઝ થઈ જાય કે આટલું તો કરવાનું છે. અને આગલા વખતે તમારે કીધું, એ તો જીભનો જ વાત છે, મન છે જીવની જ કોઈ કિરણ. મારા કીધું કઈ નોકું નથી જણાયેલ તો વૈરાગ્ય છે ને, વૈરાગ્ય વિષય થી વૈરાગ્ય, એ વૈરાગ્ય છે. કોઈ વૈરાગ તો જે એક ચીજ થી બીજી ચીજ સારી જુએ એટલે આમાંથી વૈરાગ થઈ જાય, વૈરાગ છે. 100 રૂપિયા નોટ છે એ આવી જાય તો 50 ને ન અટીએ, એ વૈરાગ નથી. એમ જો રિલેટિવલી લેતા જાય તો અતિ ઉત્તમ શું છે, એ મહિમા થી મન જીતાય. પછી બધું ગુણ ગુણ લાગ્યા કરે, ઓછે નહીં. આવું સત્સંગમાં હોય, દર્શન કરશું આપણે જન્મના પાપ મટી જશે. પાપ નિવારણ માટે સંત છે. તો વોટ યુ ડિનાય is different, what you achieve is different. અનિષ્ટ નો ત્યાગ એ બરોબર છે, પણ ઇષ્ટજી છે એની ગ્રહણ નો શીખડાવે. કારણ કે ઓલા બધા સાધન માં જો ભગવાન બધો કરજો, નિયમ પાડજો, વ્યસન રાખજો, આ બધા વ્યસન મુકવામાં સ્વામિનારાયણ મેળવવાનું વ્યસન પડાવતા ભૂલી જાય છે. I must have that વ્યસન, મારી ઈચ્છનીય છે સ્વામિનારાયણ મેળવવાનું વ્યસન. એ આપણે રોજ કરીએ છીએ ડેઈલી, એ વ્યસન છે. આ બધાનું ધ્યાન બીડી માન, માવા માન, ચા માન, કોફી માન, ફાંટા માન એમાં જ રહી ગયું વ્યસન મુક્તિ. તો એનેથી ઇન્દ્રિયો જીતાય, મન નહીં. મન ન જીતાય ત્યાં સુધી સ્વામિનારાયણ મળે જ નહીં. માળવે ન જવાય મન ન હોય તો સ્વામિનારાયણ ક્યાં જવાય?
લાખો કોન્સેપ્ટ જ કુડુડુડુડુડુડુસ. ભાગી ગયું ને રમણલાલ, 25 વર્ષ ઉજવે છે પણ ભટ કરતો ભાગી ગયો. કાલ ખબર પડી 5000 મેં આપ્યા છે રમણલાલ કીધું. તમે ભાગે 5000 મેં આપ્યા છે અને ભણવા માટે 5000 મેં આપ્યા છે. આવું ભણાવ્યો આ નહીં ઓલા ગાળું લખી છે ને રામદાસ ને મેં ભણાવ્યું બધું. મને તો 8000 દે, પૈસા તારા પાસે બહુ હોય તો ભાઈ તું કામ દીધા. આવું લખાય જ નહીં. કોઈ નહીં કે આખા સત્સંગમાં મેં કીધું રમણલાલ વાંક તમારો છે, યુ શુડ નોટ રાઇટ. આપણે કોઈ ઇજાડો આપ્યો છે તમારો બોક્સ નહીં થાય એવું લખવાનો. સ્વામિનારાયણ તો અદમ ઉદાહરણ છે. એને તમે ભગવાનના ભક્તો કેવું છે મહારાજ, આ તો સમજવું છે, જેવો તેવો છે, નકામો છે, પણ છતાં મહારાજ જીવનો મોક્ષ કરજો એમાં મહારાજ રાજી થાય. એને બીક બતાડે તમારો મોક્ષ નહીં થાય, ભૂત થશો. What sort of understanding you have? સાધન સર્વે માન બગાડે પણ વિશે ખલાસ થઈ ગયો ભૂકો એનો કોલેપ્સ. ન ચાલે. મહારાજે તો અસુરોનો મોક્ષ કર્યો છે એની સમજણ એવી છે. તમારામાં તાકાત હોય ને સાચું સમજાવી દીધું. મને કે 10 કાગળ આવ્યા પછી મેં લખ્યું તમારા ઉપર આવ્યા 10 કાગળ તો મેં પર્સનલી તમારે આવ્યા જાવ સુરત ક્યાં આગું છે અહીંયા જઈને સમજાય આવું છે. આવા ચોપાને છપાવાય બોલાય 25 પાનો નો ભર્યો, ભરપૂર ભર્યો છે. કઈ બોલી નથી કા 15 જણા હતા, એક જણો તો બધા રાજી બાદ વાત થઈ રોંગ છે. સાચી વાત છે કે નહીં? આવું ન કરાય. આવડો મોટો 60-65 વર્ષ ની ઉંમર નો માણસ ને ઓલાય જે લખ્યું છે ભંગી ને આવું બધું દસ જણા તો નીકળો જઈને પકડો છે કે નહીં તમારા ગુરુ નામ કયો છો? 10 જણા નથી. હું ચાલુ કરી શું કર્યું? ચાલુ મારે નફા વધારે વાત નથી કરવી, ના પાડી દીધી વાત નથી કરો. બિલકુલ વાત નહીં, વાત નહીં શું બધું મારા છોકરાને ખબર પડે નરિમાન પોતું પર ધક્કો મારશે. ગુરુ માટે કોઈ મેં દિશા જ નથી કરી. સાધનિકને એમ લાગ્યા કરે કે હું કઈક ચડાયેલો છું, બીજા કરતા કઈક ઉત્તમ છું. એટલે વિશાળતા થઈ છે
ભાઈ નથી સમજતો શું કરીએ, માફ કર, એ મોટાઈ છે તો ધારો દેવા. બોલા સાધુ આવી આવા મોટા સંત માં ગણગપ કહી દીધું, તારા દર્શન કરશો તો અનંત કારણે પાપ પડી જશે. કોઈ પાપની ચિંતા જ નથી, બધા ઇડલી નાની માવામાં નીકળશે, સંભારમાં ઉથાપામાં એમાં રહી ગયા, બધા આરામ જલે ભલે દાબી બાપ કેને ચિંતા. હું તો પેલા જમવા માટે જ ગયો તું, કઈ આને સાંભળવા નતો. આપણું મન ઘરે કોકડી બોલાવો તો નક્કી કરી રાખજો, એટલે શું જમીશ એ પાછું મારું મેનુ હોય છે. એમને કહી દઉં જે છે એ ખાઈ લે, એ અમને જ ખાતા. સ્વામિનારાયણ ભગત છે, આ જોઈ જોઈ ગળ્યા સાટા ઘેવર ફૂલો વળી દૂધ, આવું હોય તો બોલાવજો જમવા. તમે એમ કહેશો કે જે છે કઈ ખીચડી છાસ ખાઈ લો, બિલકુલ નહીં. દેવચંદ મને કે ગુરુકુળ વાળાનું છે છાસ ને ખીચડી એવું બધું તો નહીં જાય, તો પૂછવું ઓલા ના ના કે મુથૈયાનું છે તો હાલશે. આપણો મદ્રાસી ભાવે નહીં, મને એક દિવસ બધું ખાઈ લઈ ખરી ગયું બધું, આવું ન થવાય. અરે મોટા સંત ના દર્શન થઈ ગયા, એને હજી ખબર નથી બે રૂપિયા નોટ કઈ જોઈ નથી નજરેથી, પાંચ રૂપિયા ક્યાં, દસ રૂપિયા ક્યાં, બે રૂપિયા અડવાની વાત ક્યાં, એને ખબર ન પડે કે આ બે ની છે પાંચ ની છે. આપણે કેટલી રાજકોટ જાય ને જઈ શકીએ, ત્યાં જાય એટલે બધા દર્શન દે છે એવું નહીં, રૂમ માં બેઠા હોય તો બારે ના આવે, જવું પડે. હવે નથી આપતા દર્શન, શું કરે દર્શન આપે એટલે પછી ઓલા બધા આપણી આપણી જ રામાયણ કરીએ કે ભાઈ આને એડમિશન નથી મળ્યું, આને સગાઈ કરવાની છે, આને હું લેવા દેવા આપશે. કાલ માધવ પ્રસાદ ને ક્યાં જે કેસો એ બધું કેસે કે હા થઈ જશે મારા પ્રાર્થના કરશો, એ બધા ને ગમે વાતો કરવી, એને વાત કરી નથી ગમતી. અરે અને ભગવાન ની મહાત્મ્ય સહિત જે નવદા ભક્તિ તેને કરીને મન જીતાય છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિ ને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શું ઉપાય છે? હા, વોટ અ ક્વેશ્ચન. નિર્વિકલ્પ જે થાય, ઓલ્ટરનેટિવ ન હોય ને જે શાંતિ થાય એ કેને થાય? નિર્વિકલ્પ એટલે શું? નાની સ્થિતિ છે, મહારાજ ને પામી ગયો એને નિર્વિકલ્પ થાય, સુખ દુઃખ હળ વૃદ્ધિ માં જે લેવાય ને એને નિર્વિકલ્પ કહેવાય. બધું જ્ઞાન હતું ઉદ્ધવને, કૃષ્ણ નો સગો, સખા, શિષ્ય, અને કીધું ભાઈ તમે જઈને ક્યાં કેટલું આગવું હતું, સવાર નીકળે તો પહોંચી જાય મથરામાં, ગોકુળમાં ક્યાં ડિસ્ટન્સ હતું. જમના ને આ કાંઠે, જમના ને ઓ કાંઠે, એક કાંઠાનો જ ફરક છે. નહી ગયા નંદ રાજા ને જશોદા ને નંદે સમજાવે કે આમ આમ છે, તો કેટલું બધું ઓલા લોકો વિલાપ કર્યો, રુદન થયું કે ક્યારે નહીં આવે કૃષ્ણ, હવે અમને ભૂલી ગયો છે, અમે તને યાદ કરીશ ને આંખમાં પાણી આવી જાય. આ તો નંદ એટલું બોલ્યા, જશોદા તો બોલી જ નથી શકતા, તું રહ્યા જ કરતા હતા, એ છે બરોબર ને, કૃષ્ણ ને ફાવે છે ને, તું ભૂખો તો નથી રહેતો. આ બધી એને વાત કરે તો લાય આશ્વાસન આપ્યું કે ના કૃષ્ણ આવશે, આ જરૂરી તમને યાદ કરે છે, હમણાં છે આવશે, આશ્વાસન આપ્યું. ગોપી પાસે બોલતી બંધ થઈ ગયું કે તમારા મથુરામાં પ્રેમ કરવો મનાય છે, એ ગુનો છે.
મથુરામાં પ્રેમ કરવો ગુનો છે? અમે કૃષ્ણને ચાહ્યો છે અને તું યોગ ની વાત કરે, તમને એનો વિયોગ એવો સતાવે છે કે એમને યોગ થી પણ વિશેષ લાગે છે. એને ના આવું હોય તો કઈ નહીં, છતાં અમે એને ભૂલવાના નથી. આ જે જ્ઞાની હતો, ઉદ્ધવ પંડિત હતો, એ છક થઈ ગયો કે આ છે, કોઈ વિકલ્પ નતો. મુક્તાન સાહેબ પૂછે છે, નિર્વિકલ્પ માં જે આનંદ આવે છે, અને હજી બધાને વિકલ્પ હતો, કોને હજી દીકરો હતો, કોને હજી એમ હતું, કેમ છે વિકલ્પ? ગોપીઓ ને વિકલ્પ જ નહીં, કૃષ્ણ ઇઝ કૃષ્ણ. એમાં જે આનંદ આવે છે, તેવો સમાધિ વગર પણ આનંદ આવે એવું કોઈ સાધન છે? વોટ અ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન સમજો તો ગાંડા થઈ જવાય. મુક્તાન સાહેબ જ પૂછી શકે આવું. એ શાસ્ત્રીઓનું કામ નથી, પંડિતોનું કામ નથી. આમાં એટલે સાક્ષાત્કાર થઈ ગયો જેના હૃદયમાં શ્રીજી મહારાજ સદા વિરાજમાન છે, એવા સંતને આવું પૂછવાનું સૂજે. જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ છે, આઠ માસ વાત પિત્તને કફનો દેહ છે, આમાં એક મિનિટ જીવ નીકળી જાય એટલે સડવા માંડે છે, કારણ કે પિત્ત પણ અંદર છે, વાક છે ને કફ છે, એન્ડ બ્લડ. એ કેવો સુઘડ લાગે છે, આપણે ગમે છે. એમાં આત્મબુદ્ધિ કેવી છે? આ હું છું એવું થઈ ગયું. મુકાય છે દેહ નથી બરોબર, તો જવું છે અને સરખો કરવો છે. કેટલી આત્મબુદ્ધિ છે? શું નામ તમારું? બાઉભાઈ કે પ્રભુભાઈ? બાઉભાઈ, કેવું છે? કેવું ભગત છું, ભગવાન નું ભ્રમ છું, કેટલું બધું આત્મબુદ્ધિ છે. અડધી રાતે પૂછે કોણ બાબુ? આત્મબુદ્ધિ છે. જેવી પોતાના દેહ પ્રત્યે જે આ છે, બધાને ખબર છે કે નીકળી જવાનો છે, છતાં કોઈને નીકળવાની તાળાવેલી જ નથી. નંબર ફોટો સમજી ગયા, એટલી બધી આત્મબુદ્ધિ છે. કઈ ખરાબ નથી, પણ સમજણ તો હોવી જોઈએ ને. દેહને પાડવાની જરૂર નથી. આ દેહ સ્વામિનારાયણ ની પ્રાપ્તિ થતી હોય તો એને ટકાવવાની જરૂર છે, પણ આ પ્રાપ્તિ તરફ પ્રયાણ હોવું જોઈએ. આત્મબુદ્ધિ શું એટલે? આ પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે. એવી આત્મબુદ્ધિ હોય મહારાજ, આ આત્મબુદ્ધિ કેમ થાય? ઓળખાવે તો થાય. ભગવાનના ભક્ત સાથે આત્મબુદ્ધિ કેમ થાય? મહારાજનો મહિમા જાણ્યો હોય તો એના ભક્તે વાલા લાગે. ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ. કબીરા કબીરા ક્યા કરત, જાઓ જમના કે તીર, એક ગોપી કે વીરે મેં લાખ પહે ગયે કબીર. અને વિરહ હતો એ પ્રેમ રૂપે જ પ્રગટ થઈ ગયો, એ જ કૃષ્ણમય થઈ ગયો. વૃંદાવન વખણાય છે ગોપીઓને લઈને કૃષ્ણ કરતા પણ વધારે. કૃષ્ણ તો ક્યાંય હતા? મથુરામાં હતો કે કાંઈ નથી, પણ ગોપી વગરનું મથુરા એ કાંઈ નથી. જયારે કૃષ્ણ વગરનું વૃંદાવન ગોપીઓને લઈને વખણાણો છે.
આને કરતા મોટું કામ એ તો ખાલી ગાયું ને ગોવાળિયા હતા. કમ્પેરિઝન બિટવીન ટુ સિટી, મથુરા તો મોટું રાજધાની હતી, મથુરા ને એને ભાગ નથી કીધું. વૃંદાવન ને કીધું છે વૃંદાવન ના વિહારી, પછી કોઈ જગ્યા નથી. બાર ચૌદ વર્ષ માં જે લીલા કરી કૃષ્ણ, તેવી જ ભગવાન તથા ભગવાન ના ભક્ત ને વિશે આત્મબુદ્ધિ ને દ્રઢ રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિ માં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા. ઓળખી જાઓ ભગવાન ના ભક્ત ને, એના હારે આપો પૂ કરો, એના હારે આત્મબુદ્ધિ કેળવો, શાંતિ થઈ જાય, સમાધિ તો ઉગો જાવ એટલે પાછો લોચામાં પડી જાય, સહજતા નીકળી જાય. સમાધિ શું કામ, જીદ્દે કરીને કરેલી સમાધિ કઈ કામ નહીં, સહજ હોવું તો સહજ આનંદ મળે, નામ જ સહજ આનંદ. કેશ્યલ રાસ લેવાનો છે સ્વામિનારાયણ કૃષ્ણ સાથે, પ્રકૃતિ એ રાસ લીધો એમાં બધું થયું. રાસ નીકળી ગયા, વાંસળી ના સૂર નીકળી ગયા, બેડવાજ આવી ગયા, ત્યાંથી રાસ મટી ગયો. રિધમ ઉપર નથી, સૂર ઉપર છે. આ તો સંગીત નું થોડું જ્ઞાન હોય તો રિધમ ને સૂર ઉપર ની વાત આવે, રમજાનો મજા ના આવે હું કહું છું. સ્વામિનારાયણ ની પ્રાપ્તિ, સ્વામિનારાયણ ને સહેજ રૂપે યાદ આવી જવા, એના ભક્તો નો આત્મબુદ્ધિ આવી રીતે કરવી ભક્તોમાં, સમાધિ થી વિશેષ છે. ઉત્તમમ સહેજ ભાવ, દ્વિતીયમ ધ્યાન ધારણા. કેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે છે એ જ એનો ઉત્તર છે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો ભૂંડો દેશ કાળ આદિ પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય. એક તો દેશ કાળ ને ઓળખતા તો શીખવું જોઈએ, ખરાબ છે. રોષ નથી ભગવાન ભજવાની, ભયભીત થઈને ભજા કરવી. અગર એ શોક મિલને કા તો હરદમ લો લગાતા હતા, મનસુર નું છે એને મળવું છે તો તાળા એને લગાડવી જોઈએ. જે કઈ કરવું છે એમાં એકાગ્રતા નથી આવતી, કામ સફળ નથી થતું, તો કેને મળવું છે? સ્વામિનારાયણ ને. અગર એ લો મિલને કા, અગર એ શોક મિલને કા તો હરદમ લો લગાતા હતા. એ દુનિયા કે વાસિંદો ડરો મત બીમ કો છોડો, યું તો મિશ્રી રૂહે નાક આંખે દેખાતા હે. ખાંડ નું તત્વ છે મિશ્રી, એનો આત્મા છે રૂહ, એટલું મીઠાસ છે. જે કઈ આ સુખ દુઃખ આવ્યા કે છે નાક આંખે બતાડે, એ કઈ કરશે નહીં. આપણે દેવું ચાલવા જાય તો માં આંખ કાઢીને કઈ હડતો નહીં, બચાવવા માટે કરતા હોય ને આપણે એને દુઃખ સમજી લઈએ છીએ. દેશ કાળ ખરાબ, કપાળ ખરાબ. મહારાજે કીધું છે દેશ તો આ પૃથ્વી છે, બધે સરખી જ છે. હમણાં જોયો અમેરિકામાં ડુંગરમાં તપાસ કરતો, આવા જ છે પાણા બીજ પડ્યા છે.
દેશ બધો સરખો જ છે, એટલું જ પ્રસાદી નું છે. મહારાજ આ બ્રહ્માંડ માં પહેલી વાર આવ્યા એટલે પૃથ્વી ની આખું બ્રહ્માંડ પ્રસાદી નું થયું. કુંડલી કરી નાખી અસ્વસ્થામાં કહી ગયો, હથિયાર નહીં ઉપાડે, ભલે અસ્વસ્થામાં આને જોયા પછી બોલવાની હોશ રહી એની. એ જો બોલ્યો હોય તો એને આને ઓળખાત નથી, દીકભૂત થઈ જાય. સ્વામિનારાયણ ચમકારો થઈ જાય. આ વિચાર તો કરો, આપણે જન્મમાં ત્યારથી એને જોવાની મથામણ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, જીમ કર્યો છે, એની દશાંશ વિશાંશ કાઢીએ છીએ, એની આજ્ઞા કરીએ છીએ, યથાશક્તિ જેમ કર્યા. અને એ જેથી દેખાશે તેથી જો મહિમા નહીં સમજે કે નહીં સાંભળીએ તો છાતી ફાટી જશે, આમ થઈ જશે. એ સહેલો નથી, એક વીજળીનો ઝબકારો લાગે છે 500 નો, આમ થઈ જાય તો સ્વામિનારાયણ માં તો કેટલી તાકાત છે. ધામમાં ગયા, ધામમાં ગયા નહીં, હેરાન થઈ જાવ છો, ઝબકો વાગશે ને આમ થઈ જશે. એટલા માટે સમજવા જોઈએ શું છે સેલ છે. આવશે બાબુલાલ, આવતો હશે ચમનલાલ, આવતો હશે ગિરધરલાલ, આ બદલાયા કરશે. ઓલો ને કઈ નહીં થાય, અંદર જે બ્રહ્મ છે આત્મા છે એને, એનો મહારાજે સરળ ઉપાય કહી દીધો. ભગવાન અને ભગવાન ના એવા ભક્ત હોય એમાં આત્મબુદ્ધિ કેળવે તો આ જ્ઞાન આવે. ગમે તેવા ભૂંડા દેશ કાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણ ના માર્ગ માંથી પાછો પડે જ નહીં, તેવો જે હરિભક્ત કથા જ ખાતી નથી, ક્યાંય સાચી વાત કહેતા જ નથી. નાખી દે દાદાવાળા મંત્ર જંત્ર માં બોલો એને સાધન સમજે છે એટલે એમાં અહંકાર વધે છે. મરી ગયો તમો ગુણ, હવે તમો ગુણ સ્વામિનારાયણ આવે જ નહીં. આમ શેઠા થઈ ગયો, ઉપવાસું કરી કરીને ગાળ મળી ગયો. રંગે ભર્યા છે, રસ ભર્યા છે, ત્યાં જાતો હોય શેઠો આટલા ઉપવાસ કર્યો લેશે જ નહીં બધા. શું ફાયદો આ વ્યસનજી પાડવાનું છે મહારાજ નું, ઈ નથી પાડતા ને બાકી ના મુકાવતા જાય. આ મૂકો, આ મૂકો, આ મૂકો, હે એ ભલે બીજું લે, પાંચ લે ને, એમ તો એટલે છે મારા પાસે પૈસા છે તો વ્યસન પાડીશ, માલુસ થઈ જાય પછી શું વ્યસન. આજ મને વ્યસન પાડું છું, મારે રોજ 5 રૂપિયા ની આઈસ્ક્રીમ ખાવ છો, હશે ત્યાં સુધી ખાઈશ, પછી બીજું શું લેશો. બોલો આગલું તો ભરો બિલ, આટલું ભરતો પછી બીજું લેશો ને. કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય? કેવી સમજણ? કોઈ રીતે ન પડે. હેલો બધા આવી જાવ છે, તેને કેવી જાતની સમજણ હોય જે સમજણે કરીને તેવી રીતની એને દ્રષ્ટા આવે છે કે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. કોઈ રીતે પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાસ્યું તેવો તેમણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે કે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. હા મારા ભગવાન છે, એ મારા છે, ભગવાનનો ભક્ત છે, એ હું છું. દુઃખે દુઃખે સુખે સુખે રહેતો
ડિસ્ટન્સ ન રહે, આપોપુ થઈ જાય, એકત્વ આવી જાય એના કારણે. ગ્રુપ થઈ ગયા છે, કુળ, ગુરુકુળ, પરિવાર, આ ચોખા પરિવાર, મા પૂજા પરિવાર, નવો પરિવાર મંદિર માં આવીને કરો ને જે કરતા હોય. કઈ થાય ને મારા લોકો ચુલુક ચોલી બેસી જાય. અરે આ આપણા બાપ નું મંદિર છે, વળ્યું શું કામ રાખવું? આ કરો ને હજી સુધી કોઈ નથી મળ્યો મને મારા આર્ગ્યુમેન્ટ કરીને જીતો હોય. જોઉં છું તમે 1500 જણા ભેગા થાવ છો 25 વર્ષ ની ઉજવણી માં, કેજો જમવાનું નથી, ખાલી ચોખા નાખીને આયલા હોવાનું. કેટલા આવે જો મહારાજે કઈ એવું લખ્યું? મહારાજે કેસે તમારે પ્રસાદી જોતી હોય તો મરચા નો ને લીમડા નો મીંડિયાવળ નો ગોળો લેજે. બીજી જય સ્વામિનારાયણ, અમારે બધા 2 મિનિટ નું મૌન રાખવું પડશે. ચમન કે કઈ નહીં, પણ કાલે ગોળો ખાધો પ્રસાદી નો આજે 12 કલાક ત્યાં હમણાં મૂકીને આવીએ છીએ. અડધા તો નાયા નહીં, 2 મિનિટ નું મૌન છે. બાકીના હરિભક્તો ને તો સૂતક પાડવાનું નહીં હોય, ઘરના હોય તો સૂતક પાડે, 3 દી અડતા નહીં કે અમે જમશું નહીં કે મંદિર ને, આ તો સૂતક નહીં પાડે. જય સ્વામિનારાયણ, 2 મિનિટ નું મૌન પતી ગયું. ચમન ક્યાં છે કે પ્રસાદ જેમાં મહારાજે કીધું છે ભોજન ને ભજન બે જો. ક્યારે કીધું છે મહારાજ આવું ને? કેને કીધું છે? પકડી આવે ને સગવડ છે. સસ્તું પડે છે એટલે બહાર જવું. મારા ગજબ છે, બહાર કેમ છે? ત્યાં સસ્તું છે તો સ્વામિનારાયણ કરતા બીજે બધે સસ્તું છે, તો હેલા જાઓ. સસ્તું જોતું હોય તો હરે રામ હરે કૃષ્ણ મજા આવે, એક પૈસું નહીં લે ને તમને 6 દી જમાડે છે. હેલા જાઓ, સાવ સસ્તું છે. અરે લઈ લીધા શબ્દો પાછા, તો આગળ આલુ વાળું પાછા ને ફટાક મારા વાત કોઈ વિચારી જ કરજો, કારણ કે મારા પાસે બધા જવાબ છે. એમ હાલે કઈ મને કોઈ કહે કે લ્યો તમે રમેશભાઈ રોજ આખી બહુ સરસ છે. કેટલી ઓફર થઈ છે મને નથી ડ્યુરિંગ ધીસ આ શું કે છે પર્યુષણ માં આમાં તેમાં આઈ ગયો, તમે કયો અહીંયા હોલ કરી? એક જણા તો ઓફર કરજો નાસિક માં આવો, મારું સરસ હું જોઈ આવ્યો છું કઈ છે ને તમે કેવી પ્રમાણે કરીએ આપણે. બિલકુલ નહીં, નથી થતી ઓફર, નથી કેતા. ઓલો જ મને કઈ કે છે કઈ નહીં, જણાય મને રમેશ દવે ઓલો સમજી ગયા પીએચડી ની મળી, હું નથી. એટલે કઈ માનતા મળે તો મૂકી દેવાય. અરે જાઓ, 2 જણા હશે, અમે 2 બેઠા હશું, કોઈ ન આવે તો કઈ નહીં. દાસભાઈ બેઠા છે, જાજી ભીડ છું ને આપણે બોલીએ ને મહારાજ ની વાત થતી હોય તો અંતરિક્ષમાં ગણાય જીવ નો મોક્ષ થઈ જાય. સ્વામિનારાયણ નું નામ સાંભળે આપણે જીવ છીએ, દેહધારી સૂક્ષ્મ દેહ વાળા કેટલાય ફરતા હોય વાતાવરણમાં, ઉદઘોષ થતો હોય સ્વામિનારાયણ નામ નો મંત્રોચ્ચાર થતો હોય વગર ચોખે કામ પતી જાય. ચોખા ની જરૂર નથી. હાલો જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાન ના ભક્ત ને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, અને ગમે તેવા ગુંડા દેશ અને ગમે તેવા દેશ કાળાથી ગુંડા આવે તેને કરીને એ ભગવાન ને ભગવાન ના ભક્ત થકી વિમુખ થાય નહીં. શું ફરક પડે? હશે કે મહારાજ આ નીકળી જશે. કેટલું આવ્યું તું સીતાજી ને,
જરાય અવગુણ આવ્યો એટલે રોવું આવ્યું. રામ દુઃખી થતા હશે એટલે રોવું આવ્યું. રઘુનાથજી ને એમ છે કે સીતાને વગર વાંકી મેં કાઢી નાખી, એનું દુઃખ હશે એનું મને રોવું. હું કઈ લક્ષ્મણ કે એને મને મૂકી દીધી છે મને એટલે નથી રોતી. આવું જો ભગવાન નું સમજાવ્યું તો આપણે તો નાનું દુઃખ આવ્યું ને મહારાજ આમ કેમ કર્યું હશે. ન રોતો ને રોરાવેલા બધા બાપ પડી ગયો તો હવે મહેદ થાય બાપ નો પર દોસ્તારથી કિકાણી કરીને એનો બાપ મરી ગયો રાજકોટમાં. હવે તો કિકાણી મરી ગયો એનો બાપ પડી ગયો. બિચારા આમ તો પેલાથી નોખા જ રહેતા બાપ, અરે બનતું નહીં ખાસ. દીકરો મોટો હોય તો બે નાના ભાઈ હતા મરી ગયો એટલે જેમ બેસું પડ્યું. દસ બાર દિવસ સુધી બધા ખરખરો કરવા આવે આમ આવે, પછી પાછું કોઈક રહી ગયા હોય એ પાછળથી આવે બારમે ચૌદમે દિવસે પાછળ બધી વિગત જોઈ કેમ કરતા મળ્યો એટલે કે શું મળ્યો બીમાર હતા ઉમર હતી શું લેતા છે બોલાનું પીતો ગયો શું લેતા શું એનું પેન્શન ને મારો પગાર. હા ખરખરા વાળા ઉતા નથી આવતા દુઃખ મહારાજ ને કહેવાય કોઈ દિવસ. આનો અર્થ થયો કે જાણતા નથી પ્રસન્ન સ્વરૂપ છે, અનડિસ્ટર્બ છે, સદા આનંદ ઘન છે, એને આપણે આપણા લોચા રાખીએ છીએ. ડાક્ટરે પણ મારા એમ કહી દે છે તમે કોઈ હાર્ટ પેશન્ટ પાસે જજો કે દાંત દુખે છે કે ભાઈ આઈ એમ નોટ ડેન્ટિસ્ટ તો દાંતના ડાક્ટર પાસે જા. સ્વામિનારાયણ પાસે જઈને કે ગોટો ચડ્યો છે હવે પડ્યો તારો પાઠનો ગોટો ડાક્ટરને બતાડ. એ વાત સ્વામિનારાયણ ને કહેવાની શું જરૂર છે? આ જ્યાં સુધી નથી સમજ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ ને ઓળખા જ નથી. કહેવાય જ નહીં એને, હી નોઝ એવરીથિંગ. એનું તો પ્રેરિત છે બધું. મૂળ પુરુષ ને પ્રેરણા કરીને, પ્રકૃતિ ને પ્રેરણા કરીને બ્રહ્માંડ સર્જાણું, એને આપણી ખબર નહીં હોય. બાબુલાલ, બાબુલાલ ને તો શું કામ કયો છો? એને ખબર છે તો બધા કહેવાની જરૂર નહીં ને. કીધું ભલે કીધું હવે ના કેતા એને બધી ખબર છે. ભગવાન ને ભગવાન ના ભક્ત માં આત્મબુદ્ધિ થાય તો મોટી સિદ્ધિ છે. સેલ છે કેવ પડી ગઈ એટલો બધો ઘણી માં પીડા કર્યું છે જિંદગી આખી કે મુક્ત વિચારતા નથી ફાવતું બળદ અને ઘણી માં જોડો તો જ ગમે. કષ્ટદાયક છે, મોનોટોની છે, ભીજ કેડા કરે છૂટો મૂકો પાછો આવી જાય. ત્યાં બધું ચોરસ છે, લંબચોરસ છે, ગોળ ગોળ અહીંયા મને રાખો આ ટેવ પડી ગઈ છે. ના પાડી દો આ લોકો, આ ચોખાની બધી પ્રવૃત્તિ બંધ છે. નાગજીને કહી દીધું કે 5 વર્ષ તારે ક્યાંય દાન નથી દેવાનું, 1 વર્ષ નો આલી શકે. એની ટેવ છે ગાજીની કે કઈક થઈને નામ લખાવી લેવું. આ બધા સૌ સો ને કહું આ ટેવ કોઈ ના, પણ ટેવ છે તો રૂઢિજી છે, ઘટમાળ છે, રિચ્યુઅલ્સ ઘટમાળ છે. માનવી જીવનની ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. સુખ ખૂબ છે એને અલ્પ સમજે છે, દુઃખ થોડુંક છે. ઓહો સાજા સવરા હતા, ગયા ત્યારે કઈ નતું, આવ્યા કે આવ્યા નહીં, ક્યાંય ગયા છે, હોટલમાં બેઠા. અરે આપણે એમ કે નીકળી ગયો ક્યાં, હોટલમાં બેઠા ખાવા ના ખાઈ ગયા. આવા ફોન આવે તો આવા આવે, નીકળી નથી ગયા, બેઠા છે હોટલમાં. આ બધા એની
હું તો નોખા નોખા સબ્જેક્ટ એટલે લઉં છું કે બધાને આવી અનુભૂતિ થઈ છે. અરે પછી વરિષ્ઠજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ લીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો, ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતો. આ તો લક્ષ્મણજીએ કીધું અને સીતાજી એને વાત કરી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખડવા ભગત મહારાજ જ ઉભા હતા, સકળ સુખ પ્રદાતા. એને એને કીધું મહારાજ મટાડો, એવી સૂળ ઉપડી હતી પેટમાં, રેવાય નહીં, ત્રાણ નાખી દે. મહારાજ કે કેમ છે કડવા ભગત? એટલે કે ઉભા ઉભા મારી પરીક્ષા લ્યો છો, આ કડવો મીઠો નહીં થાય. હું પંડે નહીં કહું કે મટાડો, જે કરવું એ કરો. તો દેહમાં છું, સુખ સહન નથી થતું એટલે ચીસ પાડું છું, પણ હું નહીં કહું મટાડો. આ વન અપ છે, ડાયરેક્ટ એના રેપો હતો ને કહી દીધું. એટલે અત્યાર પોણા 200 વર્ષ એક કડવા ભગત નીકળ્યા છે. બાકી દુઃખ પામે છે, ટેસ્ટ કરાવ્યો, એક્સરે કરાવ્યો ને, પણ કઈ નીકળ્યું નહીં. અરે સારું છે ને નીકળ્યું, ભગવાન ની દયા છે. બાયોપ્સી કરાવ્યું તો કેન્સર નીકળે તો જ સારું છે, પૈસા વસૂલ કરવો એમાંથી. 300 રૂપિયા ખર્ચ્યા ને કઈ નીકળ્યું નહીં, દુઃખી છે. દુઃખ માં પાછું બીજું દુઃખ પડી ગયા. તો ખાંડણીમાં નાખીને ઉપરથી દસ્તા પડશે, કેમ કરીને સમજી ન લેતા કઈક થઈ ગયા છે. ચોખા નાખવાથી પતતું હોય તો 25 વર્ષ પછી રમણલાલ ને ગાળ ન મળે, પાણીમાં ગયા ચોખા બધા. એક જણો તો નીકળો આખા સત્સંગમાં, એક જણો તો નીકળો તમને આવું ગાળ. નહીં તો આવા મોટા માણસને, આટલા પવિત્ર માણસને, આટલા બુઝર્ગ માણસને 65 તો હશે ને એની ઉંમર, 77 વર્ષના ને આવી ગાળ ખાવી પડે? એને કીધું થઈ તો લઈ લેખું, એને ન લેખું તો કઈ ન કે. ઈ શું કરે છું એને જ કર્યું આ બધું કૌભાંડ. ગામમાં નહીં જાઓ, નરકમાં જાશો, ભૂત થશે, આવું બધું એને ખુદ પેલા. એ છે મારા પાસે, ખુદ દઈ ગયો તો એ જવાબ આપ્યો. તો આ મને કોક કહી ગયો ચમનલાલ આપ્યો, ચમનભાઈ દઈ દઈ ગયો. બે તારા મોકલેલા જ આવ્યા મારા પાસે, આ બધા એને આપ્યું તું. એટલે હુવાર ભાઈ સામને આપણે ઇજારો આપ્યો છે. અને અધમમાં અધમો એને મહારાજ ને કહેવાય, મહારાજ એ તો જીવ કહેવાય. મોક્ષ કરો મહારાજ. અને જો બ્રાહ્મણો નો જ, પવિત્ર માણસો નો, વિદ્વાનો નો જ મોક્ષ કરતા તો મહારાજ આવ્યા શું કામ? એ તો ત્યાં કરી શકત. અધમ નો ઉદ્ધાર કરવા જ માટે પૃથ્વી ઉપર પ્રાગટ્ય સ્વીકાર્યું છે 1837 ચૈત્ર સુદ નો. તો પછી એનું આવું શું કામ? નારદ શંકાજી ને લઈ જવા તો બોલાવી લે, ત્યાં એને જ ભજન કરતા હતા. બ્રહ્માંડ ઉગાડ્યા નું પૂન આપીશ, રાય ની આજ્ઞા છે. આપણે કહી દઈ તમે ભૂત થશો, તમારો મોક્ષ નહીં થાય. તમે કામ શોધ્યું નાગજીભાઈએ કે ભાઈ આ જઈને કસ્ટમમાં જઈને એક્સપોર્ટ કર્યા, તો તમે તમારા નામે કરી નાખશો કે એના નામે કરશો? એના નામે તમારા નામે લે કોણ? મોક્ષ કરવા મહારાજ આવ્યા છે 1837 થી, ને આપણે કહી દઈએ કે નહીં થાય. હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું.
શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે સીતાને મેં વગર વાકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, માટે રામચંદ્રજીને કહેજો જે સીતાજીને તો કાંઈ દુઃખ નથી, મેં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો માં રાણી હતી, પત્ની હતી, સગર્ભા હતી, એને વનવાસ દઈ દીધો, છતાં એને કમ્પ્લેન નથી કરી. ધર્મ તે તો સામાન્યપણે હોય તે હરિભક્ત તો એવો છે, અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી. રાખીને સોબત કરવી, પછી ચેતન્યાનંદ સ્વામી કહ્યું છે ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે સામાન્ય હોય, ધર્મ વૈરાગ્ય સામાન્ય હોય, શું બધું કરવાનું સમજણ આવી હોય, ધર્મ ને વૈરાગ્ય સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિએ કરીને સમાગમ કરવો, આવવાનો કરવો, નો કમ્પ્લેન. પણ અતિશય વૈરાગ્ય ને ધર્મ વાળો હોય ને ભગવાન ને ભગવાન ના ભક્ત નો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. ના પાડી છે, અતિશય વૈરાગ્યવાન હોય, બહુ સાધન કરતો હોય, ભગવાન ને ભગવાન ના ભક્તો નો દ્રોહ કરતો હોય, હેત ન કરે એ દ્રોહ જ છે. દ્રોહ માં કઈ ગાળ દેવી એને દ્રોહ ન કહેવાય, એના સાથે આપોપો ન હોય, એને જોઈને રાજીપો ન થાય, એ બધા દ્રોહી જ છે. જે સ્વામિનારાયણ ન કરે માળા હેલા જતા હોય, ચાત્રી ને હેલા જાય, જોયું ન જોયું કરી નાખે, તો સ્વામિનારાયણ એના ઉપર રાજી ન થાય. ચૈતન્યાનંદ સ્વામી ઉત્તર બરોબર કીધો, કદાચ ધર્મ ને વૈરાગ બંધ હોય છતાં ભગવાન ને ભગવાન ના ભક્ત નો પક્ષ રાખતો હોય શ્રેષ્ઠ છે. મહારાજે કહે છે યથાર્થ ઉત્તર છે. અરે પછી સીજી મહારાજે કહ્યું છે યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ આવી તે ગરડા અંત્ય પ્રકરણ નો 11મો વચનામૃત શ્રીપતમ શ્રીરામ.